फ्रेंड सेल्फ चैनल में तमारो स्वागत है। आज आप जोईशू बंधारणना जे अगाउनी एक्जाम में पूछायेला अनुच्छेदों इम्पोर्टंट अनुच्छेदों जे क्वेश्चन बाकी था ये आज आप जोई लईशू अने विडियो पूरा जोजो वच्चे स्कीप ना करता कारण के वच्चे वच्चे हूँ स्टाफ नर्स माटे बंधारणना क्या टॉपिक इम्पोर्टंट है ये चर्चा करीश। बराबर आपेला मारी चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करने भूलशो नहीं। चलो स्टार्ट करिए आज विडियो। आप एकज व्यक्ति राष्ट्रपति पद माटे केटली वक्त चूंटाई शके छे? एकज वक्त, बे वक्त, त्रण वक्त के पछी गमे तेटली वक्त? जो आपणा बंधारणनी अंदर एवुं कोई लखेलुं नथी कि राष्ट्रपति ए पद माटे केटली वक्त चूंटाई, तो गमे तेटली वक्त चूंटाई शके छे। पण अमेरिकाना बंधारणमां केवुं छे? अमेरिकाना बंधारणमां एक एकज व्यक्ति बे वक्त ज राष्ट्रपति पद पर चूंटाई शके, जेम के बराक ओबामा हता बे वक्त रहे अने पछी एमने ऑटोमेटिक मूकी दीधुं। क्लियर? एटले आपणा बंधारणमां एवुं क्यांय उल्लेख छे नहीं। भारतीय बंधारणना कया अनुच्छेदमां नागरिकता अंगेनी जोगवाई छे? 1-4, 5-11, 12-35, 36-51। तो आनी अंदर आपणो शुं जवाब आवशे कि कया अनुच्छेद? आ बहु इम्पोर्टंट क्वेश्चन छे, वारंवार पूछाय छे। तो 5-11 अंदर नागरिकता नो जोगवाई करेली छे। आवा कया भागमां शुं आवे? भाग पण पूछी शके एक्जाममां, बराबर। तो जुओ भाग एकनी अंदर शुं छे कि संघ अने तेनुं राज्य आपेलुं छे। भाग बे के जे 5-11 छे एमां नागरिकता छे। भाग त्रण मूलभूत अधिकारो। हवे जुओ आमांथी तमने पूछी शके कि समानतानो अधिकारमां 14-18 आवशे, ए रीते याद राखजो। स्वतंत्रतानो अधिकार 19-22। આ બધા અધિકાર છે ને એ ભાગ 3માં આવીને મૂળભૂત અધિકારો કહેવાય, બરાબર। આગળ મૂળભૂત ફરજો આવશે એટલે બંનેમાં કન્ફ્યુઝ ના થતા, જે ઇમ્પોર્ટન્ટ છે હું ચર્ચા કરું છું। શોષણ સામેનો અધિકાર 23-24, ધર્મ સ્વતંત્રતાનો અધિકાર 25-28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29-31। ક્લિયર? આ PDFમાં તમને મળી જશે, ટેલિગ્રામમાં જોડાઈ જજો। ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી પણ એક ક્વેશ્ચન પૂછે, મૂળભૂત અધિકાર અથવા માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી એક ક્વેશ્ચન આવશે। તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં 36-51, બરાબર, એમાં જે ભાગ 4 એ છે ને એ મૂળભૂત ફરજોમાં આવે છે, યાદ રાખજો। જો ભાગ 5 સંઘ માટે, ભાગ 6 રાજ્ય માટે, ભાગ 7 પહેલી અનુસૂચિના, ભાગ 6 રાજ્ય માટે, પછી ભાગ 8 સંઘ રાજ્ય ક્ષેત્ર, ભાગ 9 પંચાયત, પંચાયત અને નગરપાલિકા મોસ્ટ IMP છે, બરાબર। એમાંથી એક ખાસ, એટલે આમાંથી તમારે યાદ રાખવાનું છે બધા અધિકાર, મૂળભૂત ફરજો, પંચાયત અને નગરપાલિકા અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આમાંથી ક્વેશ્ચન પૂછાશે, બરાબર। બીજું બધું હું PDF તમને મળી જાય, PDFમાં તમે જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે। જે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહેતો જઈશ, એવું હોય તો નોટ ડાઉન કરતા જજો, એના બહાર આપણે કંઈ પુલટી વાંચવાની જરૂર છે નહીં। ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, હેલ્થ બસ નામની જ છે આપણે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું। બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત અસ્પૃશ્યતા નિવારણ જોગવાઈ આપેલ છે? વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, અનુચ્છેદ 19 કે અનુચ્છેદ 20? તો આની અંદર આપણો શું જવાબ આવશે? અસ્પૃશ્યતા માટે અનુચ્છેદ 17। ક્લિયર? ભારતના બંધારણ મુજબ દેશનો પ્રથમ પુરુષ કોણ કહેવાય છે? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયાધીશ। આમાં બધા વડાપ્રધાન કરીને આવે છે, પણ યાદ રાખજો દેશનો પ્રથમ પુરુષ એટલે આપણા રાષ્ટ્રપતિ, કોણ આવશે? રાષ્ટ્રપતિ। રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, લોકસભાના અધ્યક્ષ? તો એક વસ્તુ યાદ રાખજો, રાષ્ટ્રપતિ કોને આપે? ઉપરાષ્ટ્રપતિને, અને ઉપરાષ્ટ્રપતિ પણ કોને આપશે? એ રાષ્ટ્રપતિને આપશે, સમજાઈ ગયું? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને આપશે અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને। જો આની અંદર બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે દરેકની ઉંમર, જે રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર, ઉપરાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર, વડાપ્રધાન બનવા માટે કેટલી ઉંમર, આ ઉંમરવાળો તમારે ખાસ કરવાનો છે, યાદ રાખજો, પોઈન્ટ લખી દેજો, બધાની ઉંમર લખવાની છે ખાસ। ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં 6-14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? અનુચ્છેદ 21, અનુચ્છેદ 21A, અનુચ્છેદ 22 કે અનુચ્છેદ 22A, બરાબર। 6-14 વર્ષના, જો બંધારણની અંદર તમારે પ્રશ્નને સમજવાનો છે, તમે કન્ફ્યુઝ ના થઈ જતા, જેટલો પ્રશ્ન બે વાર વાંચો તો ઇઝી જવાબ મળી જશે તમને। તો અનુચ્છેદ 21Aની અંદર 6-14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે। બંધારણમાં કયા અનુચ્છેદ અંતર્ગત 14 વર્ષથી નાના બાળકોને બાળમજૂર કામ પર ન રાખવાની જોગવાઈ છે? જો મજૂરી પર આવશે તો અનુચ્છેદ 24, અનુચ્છેદ 21A એજ્યુકેશન માટે, યાદ રાખજો, બરાબર। ભારતના રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કેવી રીતે હટાવી શકાય? ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા, ભારતના વડાપ્રધાન દ્વારા, લોકસભાના અધ્યક્ષ દ્વારા કે સંસદ દ્વારા? તો રાષ્ટ્રપતિને સંસદ સિવાય કોઈ હટાવી શકતું નથી, તો સંસદ દ્વારા હટાવી શકાય છે।
राष्ट्रपति पर महाभियोगनी प्रक्रिया कया देशना संविधान में लेवामां आवी छे? अमेरिका, फ्रांस, जर्मनी अने इंग्लेंड। बराबर, हवे जो एक कोष्टक छे ने आखू के भाई बंधारण क्यांथी लेवामां आव्युं, भाषा क्यांथी लेवामां आवी, ब्रिटन में अमेरिका में फ्रांस में जर्मनी दरेक देश में शू शू लेवामां आव्युं, आमोस्ट टाइम भी छे। बराबर, एटले आ कोष्टक तमारे खास एक करवानुं छे। बराबर, आगळ उमर कीधी, बीजो आ कोष्टक क्लियर। तो आनी अंदर आपणो जवाब आवशे राष्ट्रपति पर महाभियोगनी अमेरिका में लेवामां आवे छे, मोस्ट टाइम भी क्वेश्चन छे। नीचेनामांथी कोण भारतना राष्ट्रपतिनी चूंटणीमां भाग लेता नथी? राज्यसभा, लोकसभा, विधानसभा अने विधान परिषद। जो हवा राष्ट्रपतिनी चूंटणीमां राज्यसभा होय छे, लोकसभा होय, विधानसभा होय, पण विधान परिषद होतुं नथी। क्लियर। चलो, बाबा साहेब आंबेडकरे कया अनुच्छेदने बंधारणना हृदय अने आत्मा कहे? मोस्ट टाइम भी अनुच्छेद 32, अनुच्छेद 33, अनुच्छेद 35 के अनुच्छेद 36। तो अनुच्छेद 32 ने बंधारण हृदय ने आत्मा कही छे। क्लियर। बंधारण कया अनुच्छेद में ग्राम पंचायत की रचना अंगे की जोगवाई आपवामां आवेल छे? अनुच्छेद 35, अनुच्छेद 36, अनुच्छेद 40 के अनुच्छेद 41। तो आनी अंदर आपणो जवाब आवशे अनुच्छेद 40 नी अंदर ग्राम पंचायत की रचना। आ जीपीएससी की एक्जाम में पूछायेलो क्वेश्चन छे। क्लियर। नर्सिंग सुप्रिंटेन्डंट ने भारतीय बंधारण कया अनुच्छेद में नागरिकों की फरजो दर्शा है? अनुच्छेद 51 के क, अनुच्छेद 51 ख, अनुच्छेद 50 के अनुच्छेद 49। तो नागरिकों की फरजो आग आप जोईए। बराबर, तो अनुच्छेद 51 कनी अंदर आवेली छे। बंधारण में कया अनुच्छेद में राष्ट्रपति पदना अंगे की जोगवाई आप? मोस्ट टाइम्पिक क्वेश्चन। राष्ट्रपति पद, उपराष्ट्रपति, राज्यपाल, केग, सुप्रीम कोर्ट, आटली वस्तु तमारे खास जोई लेवानी। बराबर, तीजो पॉइंट क्यों? राष्ट्रपति, राज्यपाल, उपराष्ट्रपति, केग, पची कोट, आ वस्तु में आवशे। बराबर, कलमों आमनी खास जुवानी। अनुच्छेद 52, अनुच्छेद 53, अनुच्छेद 54, अनुच्छेद 55। तो राष्ट्रपति पद माटे आवशे अनुच्छेद 52। क्लियर। ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ રાષ્ટ્રપતિ પદ માટે પુનઃનિર્વાચનની યોગ્યતા નિર્ધારિત કરે છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? પુનઃનિર્વાચનની યોગ્યતા માટે આર્ટિકલ 57 આવશે। રાષ્ટ્રપતિના ચુનાવનો નિર્ણય કોણ કરે છે? ભારતના સુપ્રીમ કોર્ટ, મંત્રી પરિષદ, સંસદ કે લોકસભા અને રાજ્યસભા? તો રાષ્ટ્રપતિના ચુનાવનો નિર્ણય ભારતના સુપ્રીમ કોર્ટ કરે છે। રાષ્ટ્રપતિ લોકસભાને કોની સલાહથી ભંગ કરી શકે છે? લોકસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાનની સલાહ કે ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહથી? તો રાષ્ટ્રપતિ લોકસભાને વડાપ્રધાનની સલાહથી ભંગ કરી શકે છે। ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય છે? તો આની અંદર આપણો જવાબ આવશે 708। મોસ્ટ ટાઈમિંગ ક્વેશ્ચન છે આપણ। સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન્સ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? ગૃહમંત્રી, પીએમઓ, કેબિનેટ મંત્રાલય કે પર્સોનેલ, પેન્શન્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ? તો આપણો જવાબ આવશે ડી। બરાબર, સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાયની મુદત પૂરી થઈ અમલમાં રહેશે નહીં? 6 મહિના, 1 વર્ષ, 3 મહિના કે 2 મહિના? તો 2 મહિના થઈ ગયા તો પછી એ માન્ય રાખવામાં આવશે નહીં। ભારતના બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે? કે અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસંપ્રદાય લોકતંત્ર પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો। ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ છે। બંધારણના આરંભે નાગરિકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં? તો આની અંદર આપણો જવાબ આવશે ભારતનો જે અનુચ્છેદ 1 કહે છે ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહે છે, એ આપણો જવાબ આવશે બી। બરાબર, હવે વારંવાર પૂછાયેલા ક્વેશ્ચન છે। સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદના સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ઈએમએસ નચિયપ્પન। આપણો શું જવાબ આવશે બી। રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી? અનુચ્છેદ 51, 52, 53 કે 54? તો રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ છે અનુચ્છેદ 54ની અંદર આપવામાં આવી છે। વાર્ષિક નાણાકીય બજેટની અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 111, અનુચ્છેદ 152, અનુચ્છેદ 113, અનુચ્છેદ 114। જો નાણાં પંચ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, તો આની અંદર આપણો જવાબ આવશે અનુચ્છેદ 112। નાણાપંચની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 270, અનુચ્છેદ 280, અનુચ્છેદ 290, અનુચ્છેદ 300। વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે આ, તો અનુચ્છેદ 280। આના જોડે જુઓ રાષ્ટ્રપતિ 2 ઇંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે છે, યાદ રાખજો। બરાબર, કેટલા? 2 ઇંગ્લો ઇન્ડિયનની કરે છે। લોકસભામાં 2 ઇંગ્લો ઇન્ડિયન નિમણૂક કયા અનુચ્છેદ મુજબ થાય છે? પણ આપણે ચર્ચા કરીને આવી ગયું ક્વેશ્ચન, તો
આની અંદર આપણો જવાબ આવશે અનુચ્છેદ 331 મુજબ લોકસભામાં બે ઇંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રાજ્યસભા માટે કેટલા સદસ્યોની નિયુક્તિ કરે છે? 12, 2, 10 કે 14. તો આની અંદર આપણો જવાબ આવશે કેટલો આવશે? 12 આવશે. કેટલો આવશે? 12 સદસ્યોની નિયુક્તિ કરે છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? ઇન્દિરા ગાંધી, પ્રતિભા દિવસી પાટીલ, મીરાકુમાર સરોજની નાયડુ. ક્વેશ્ચન બરાબર સમજવાનો છે, ભારતના પૂછ્યા છે બરાબર. પછી તમે મુખ્યમંત્રીને બધું લખીને ના આવતા, તો આની અંદર જવાબ આવશે પ્રતિભા દિવસી પાટીલ. એ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અત્યારે કોણ છે મહિલામાં છે બરાબર? તો દ્રૌપદી મુર્મુ એ આપણા રાષ્ટ્રપતિ છે. ક્લિયર? અને કયા નંબરના છે એ મને કોમેન્ટમાં જણાવજો તમે, કે દ્રૌપદી મુર્મુ આપણા ભારતના કયામાં રાષ્ટ્રપતિ છે. નીચેની પૈકી કઈ બાબતોને લોકસભાની દૈનિક કાર્યક્રમમાં ગોઠવાય? બી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. જો શૂન્યકાળ, પ્રશ્નોત્તરીકાળ કે ગૃહની કાર્યસૂચિ, તો પહેલાં હંમેશા શું આવશે? પહેલાં આવશે પ્રશ્નોત્તરીકાળ બરાબર, ક્વેશ્ચન અવર, પછી શૂન્યકાળ આવશે, અને પછી એજન્ડા આવશે. તો 2, 1, 3 તો સી આપણો જવાબ સાચો રહેશે. યાદ રાખજો આ સિક્વન્સ. કયા બંધારણીય સુધારા અધિનિયમને 2 કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી? 5મો બંધારણીય સુધારા અધિનિયમ, 6ઠો બંધારણીય સુધારા અધિનિયમ, 7મો બંધારણીય સુધારા અધિનિયમ કે 8મો બંધારણીય સુધારા અધિનિયમ? તો જવાબ આવશે સી આપણો 7મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ. ક્લિયર? સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણ કયો અનુચ્છેદ કરે છે? અનુચ્છેદ 41, 42, 43 કે 44? તો આપણો જવાબ આવશે એક સરખો દીવાની કાયદા માટે 44. ક્લિયર? નાગરિકત્વ સુધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? દ્વિનાગરિકત્વ, બહુવિધ નાગરિકત્વ, વિદેશી નાગરિકત્વ કે ઉપરનું પૈકી કોઈ પણ નહીં? તો આની અંદર આપણો જવાબ આવશે વિદેશી નાગરિકત્વ દાખલ કરવામાં આવ્યું હતું. પછી આની બીજું આપણે રાઇટ આરટીઆઈ વિશે જોઈ લેજો, આરટીઈ વિશે જોઈ લો, રાઇટ ટુ એજ્યુકેશન વિશે જોજો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન્સ વિશે જોઈ લેજો બરાબર. ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે? ગૃહ મંત્રાલયમાં કયા કયા વિભાગ આવ્યા? સત્તાવાર ભાષાનો વિભાગ, રાજ્યનો વિભાગ, જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ કે સીમા સંચાલનનો વિભાગ? જો ઓપ્શનની અંદર પહેલાં આપણે ચર્ચા કરી લઈએ, એની અંદર ગૃહ વિભાગની અંદર સત્તા ભાષાનો આવે બરાબર, રાજ્યનો ભાગ આવે, જમ્મુ કાશ્મીરની બાબતો આવે અને સીમા સંચાલન, ચારે ચાર સાચા છે. તો ચારે ચારવાળો ઓપ્શન શોધો તો ડી આપણો જવાબ આવશે. ક્લિયર? ભારતના કયા ન્યાયાધીશ થોડા સમય માટે રાષ્ટ્રપતિ બન્યા? એમ હિદાયતુલ્લા, હરિલાલ કણિયા, પીએન ભગવતી કે રાજેન્દ્ર ગડકર? થોડા સમય માટે બન્યા હોય એ એમ હિદાયતુલ્લા હતા. કોણ હતા? હિદાયતુલ્લા હતા બરાબર. નીચેનામાંથી કોણ લગાતાર 2 વખત રાષ્ટ્રપતિ બન્યા? રાજેન્દ્ર પ્રસાદ, ઝાકીર હુસેન, સર્વપલ્લી રાધાકૃષ્ણન કે બીએનસી? તો આની અંદર આપણો જવાબ આવશે રાજેન્દ્ર પ્રસાદ 2 વાર બન્યા હતા બરાબર. ભારતના કયા રાષ્ટ્રપતિની મોત તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી? એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, વિવી ગિરી કે ઝાકીર હુસેન? તો ઝાકીર હુસેનની મોત એમના કાર્યકાળ દરમિયાન થઈ હતી. નાણાકીય કટોકટીની જોગવાઈ ભારત બંધારણના કયા અનુચ્છેદમાં આપેલ છે? અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360 કે અનુચ્છેદ 380? તો નાણાકીય કટોકટીની વાત છે બરાબર. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જવાબ આવશે અનુચ્છેદ 360 બરાબર. યાદ રાખજો નાણાકીય કટોકટી જોગવાઈ. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદ મુજબ થાય છે? અનુચ્છેદ 52, અનુચ્છેદ 56, અનુચ્છેદ 61 કે અનુચ્છેદ 62? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે અનુચ્છેદ 61 હેઠળ. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે બરાબર. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરવાની પ્રક્રિયા અનુચ્છેદ 61 હેઠળ થાય છે. રાષ્ટ્રપતિ વટહુકમ બંધારણ કયા અનુચ્છેદ મુજબ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 112, અનુચ્છેદ 123, અનુચ્છેદ 124 કે અનુચ્છેદ 125? તો આની અંદર આપણો જવાબ આવશે અનુચ્છેદ 123 હેઠળ વટહુકમ રાષ્ટ્રપતિ બહાર પાડી શકે છે. ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 52, અનુચ્છેદ 63, અનુચ્છેદ 61 કે અનુચ્છેદ 62? તો ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈની વાત છે તો 63થી સ્ટાર્ટ થાય છે બરાબર ઉપરાષ્ટ્રપતિ પદ. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? તો રાષ્ટ્રપતિ શાસનમાં જવાબ આવશે અનુચ્છેદ 365, અનુચ્છેદ 360, અનુચ્છેદ 357, અનુચ્છેદ 352? તો આની અંદર આપણો જવાબ આવશે અનુચ્છેદ 365 હેઠળ. લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર હોય છે? રાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાન, અધ્યક્ષ કે પછી વિરોધ પક્ષના નેતા?
તો આની અંદર ખાતરી સમિતિના જે જવાબદાર હોય છે એ અધ્યક્ષ હોય છે. કોણ હોય છે? આપણો જવાબ આવશે અધ્યક્ષ. જુઓ આપણે બીજા ક્વેશ્ચન, જો જે રાષ્ટ્રપતિ છે ને એ સુપ્રીમ કોર્ટ પાસેથી જે સલાહ લે છે ને એ અનુચ્છેદ 143 મુજબ કોના જોડેથી? સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લેવાની તાકાત આપે છે, બરાબર. અને ધારો કે કોઈ કાનૂનના પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટની સલાહ લેવાનો અધિકાર ખાલી કોનો હોય છે? એ રાષ્ટ્રપતિને જ હોય છે, બરાબર. આ બી પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે. પછી રાષ્ટ્રપતિ દ્વારા જે રજૂ કરાયેલ આદેશ હોય ને એ સંસદનું સત્ર ચાલુ થાય પછી 6 અઠવાડિયા સુધી એ રાખવું જરૂરી. કેટલા? 6 અઠવાડિયા. સંસદનું સત્ર ચાલુ થયા પછી 6 અઠવાડિયા સુધી રાખવું જરૂરી બને છે. ક્લિયર? હવે રાષ્ટ્રપતિ કોની સલાહથી રજૂ હોય? દેશની અંદર શું હોય? રાષ્ટ્રપતિ હોય, બરાબર. એ જ રીતે રાજ્યની અંદર કોણ હોય? રાજ્યપાલ હોય. તો રાજ્યપાલની નિયુક્તિ રાષ્ટ્રપતિ કોની સલાહ લઈને કરે? તો એ વડાપ્રધાનની સલાહ લઈને કરવામાં આવે છે. ક્લિયર? હવે જો આની અંદર આપણા બંધારણની અંદર કયા કયા ટૉપિક મેં તમને કીધા કે પહેલાં તમારે જે આગળનો પાર્ટ છે ને કે ભાઈ ભારત સંઘવાળો, એ ભાગ તમારે યાદ રાખવાના છે. એમાં ખાસ કરીને બધા અધિકાર જોવાના છે અને જે ક્યાંથી લેવામાં આવ્યું એ, બરાબર. ધારો અમેરિકામાંથી શું લેવામાં આવ્યું, બ્રિટનમાંથી શું લેવામાં આવ્યું, એ મોસ્ટ ટાઈમ બી પૂછાય છે. પછી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તમારે કરવાનું છે, રાજ્યપાલ કરવાના છે અને કેક કરવાનું છે, નાણાપંચ કરવાનું છે અને અમુક અનુચ્છેદ કે જે મેં અત્યારે તમને ચર્ચા કરી નાખી એ અનુચ્છેદ કરવાના છે. બંધારણમાં આટલું ઇનફ છે. બહુ ખાલી એ ઉપર સુપરફિશિયલ જોઈ લેજો અને આ વિડીયો મારા બે જોઈ લેજો, લગભગ કવર થઈ જશે. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કાલે આપણે જે રિમેનિંગ જીકેનો પોર્શન છે એ સ્ટાર્ટ કરીશું જે, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઇક કોમેન્ટ કરજો, કોમેન્ટ કરતા નથી તમે, બરાબર. તો મને મોટિવેશન્સ મળી રહે. થેન્ક યુ.